चौक बाजार पुलिस पासे थी मळती विगत मुजब चौक बाजार सिंगणपुर कोझे रोड पासे सिल्वरस्टोन आर्केड ना पहला माळे कॉल सेंटर चालतु होवानी बातमी मळता पुलिसे तपास हाथ धरी हती। चौक बाजार पुलिसे चेक करी कॉल सेंटर ना संचालक अने काम करता ऑपरेटरो ने मळीने 11 लोकोनी धरपकड़ करी छे। आ कॉल सेंटर में डेटा एंट्री ना नामे पैसा पड़ावानी लोभामणी जाहेरात आपी लोकोने एक लिंक मोकलता हता अने लिंक मार्फते टास्क आपता हता। जे टास्क पूरो थता 500 रुपया आपवामां आवशे એવું કહેવાતું હતું। આ આખી ડેટા એન્ટ્રી એક સોફ્ટવેર દ્વારા કરાતી હતી, જે સોફ્ટવેરમાં 90% થી વધુ કોઈનું કામ થતું ન હતું। કોલ સેન્ટરમાં કામ કરતા ઓપરેટરો પહેલેથી જ નક્કી કરતા કે 90% કામ પૂરું થાય પછી જ પૈસા આપવામાં આવશે, પરંતુ સોફ્ટવેરમાં છેડા થયેલા હોવાથી કામ થતું નહીં અને પેનલ્ટી આપવી પડશે એમ જણાવતા હતા। જો પેનલ્ટી નહીં ભરે તો લીગલ કેસ થશે અને જેલ જવું પડશે એવી ધમકીઓ આપતા હતા। કોલ સેન્ટર દ્વારા 6,500 જેટલી પેનલ્ટી વસૂલવામાં આવતી હતી। હાલ તો પોલીસે કોલ સેન્ટરમાં સંચાલક શકીલ વલી, મહંમદ ઘાનીવાલા, દીપિકાબેન નવલ પટેલ અને કામ કરતા ઓપરેટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 23 મોબાઈલ રિકવર કર્યા છે, તો સાથે જ બેંક એકાઉન્ટમાં આવેલા પૈસા પણ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કોલ સેન્ટર ઉપર સફળ રેડ કરીને કુલ 11 ઓપરેટર, કોલ સેન્ટરના સંચાલક અને એક મહિલા આરોપી જે મેનેજર તરીકે કામ કરતા હતા એની ધરપકડ કરવામાં આવેલી છે। આ કોલ સેન્ટર ડેટા એન્ટ્રી માટેનું કોલ સેન્ટર એ લોકોએ બનાવેલું હતું, જેમાં ગ્રાહકોને એક ટાસ્ક દેવામાં આવતો હતો, જેમાં અંદાજિત 430 જેટલા ફોર્મ્સની એન્ટ્રી કરવા માટેનો કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હતો। જો 430 એન્ટ્રી એ લોકો પ્રોપરલી કરે તો એ લોકોને 5,000 રૂપીસ પેમેન્ટ કરવાનો એ રીતની કોન્ટ્રાક્ટ કરવામાં આવતો, પરંતુ એક્યુરસી 90% જેટલી હોવી જોઈએ। તો આ લોકો એક સોફ્ટવેર ડિઝાઇન કરેલું હતું, તમે ગમે તેટલી સારી એન્ટ્રી કરો પરંતુ એની એક્યુરસી 90%થી વધારે જાય નહીં, એટલે 90% વધારે ન જતાં કોન્ટ્રાક્ટનો ભંગ થયેલો છે એવું બતાવી ગ્રાહકોને લીગલ નોટિસ મોકલવામાં આવતી હતી અને 6,500 રૂપિયા પેનલ્ટી કરવામાં આવતી હતી। તો આ એક રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડેટા એન્ટ્રીના 5,000 આપવાની જગ્યાએ 6,500ની પેનલ્ટી પડાવવા માટેનો એક વ્યવસ્થિત રીતનું ષડયંત્ર હતું। અને આની અંદર જે મેઇન આરોપી છે શકીલ વલી મોહમ્મદ ઘાનીવાલા, જે મૂળ અડાજણનો રહેવાસી છે, એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે અને અગાઉ આણે આવા કોઈ કોલ સેન્ટરમાં પકડાયેલો છે કે નહીં અથવા કરેલા કાર્યો છે કે નહીં એની છાનબીન કરવામાં આવશે। અને પાસ્ટ સમયમાં જે આ 23 મોબાઈલ મુદ્દામાલ તરીકે રિકવર કર્યા છે એમાં કેટલા કેટલા માણસોના પૈસા એમણે લીધેલા છે એની તપાસ કરવામાં આવશે। તેઓના બેંક એકાઉન્ટની ડિટેલ્સ, બેંક એકાઉન્ટ સીઝ કરેલા છે અને બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી કેટલા પૈસા આ રીતે ચીટિંગ કરીને મેળવેલા છે એ પોલીસ તપાસનો વિષય છે અને રિમાન્ડ દરમિયાન આ વસ્તુની ડિટેલ તપાસ કરવામાં આવશે। જે તપાસનો વિષય છે જે અમે ઊંડાણપૂર્વક તપાસ કરશું અને આ રીતે ધ્યાનમાં આવશે તો, અને સુરત પોલીસને પણ આવી કોઈપણ જાણની માહિતી મળે તો પબ્લિકને અમે સુરત પોલીસ તરફથી રિક્વેસ્ટ કરું છું કે આવી માહિતી અમને પહોંચાડે, જેથી આવા જે ચીટિંગ કરતા તત્વો છે એની પર અમે રેડ કરીએ। વકીલનો રોલ શું? આની અંદર જે કોન્ટ્રાક્ટનો ભંગ થતો હોય તો જે લીગલ નોટિસ આપવાની હોય એ લીગલ નોટિસ આપવા માટે એક વકીલનું નામ અત્યારે ઇન્ટ્રોગેશનમાં ઓપન થયેલું છે, જે મહિલા વકીલ છે, એનું જો આની અંદર કોઈ ઇન્વોલ્વમેન્ટ જણાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી